एक तरफ राज्य में रोगचाळा आंकड़ा वधी रहा है त्यारे बीजी बाजु सुरेन्द्रनगर पण रोगचाळा भरडा में पहुंची गयु छे। अहीं नवा दरवाजा विस्तार में गटरो उभरावा लागी छे। गटरो उभरावाने कारणे चारे तरफ गंदगी तो फैलाई छे, साथे साथे मच्छरजन्य रोगों में पण वधारो थयो छे। आ विस्तार में 8 થી વધુ લોકો ડેન્ગ્યુનો શિકાર બન્યા છે। ગટરો ઉભરાવાને કારણે ગંદા પાણી રસ્તા ઉપર ફરી વળ્યા છે, જેને કારણે લોકોને ગંદા પાણીમાં થઈને પસાર થવું પડે છે। પ્રજાની આટલી હાડમારીની તંત્ર જાણે કે કોઈ દરકાર નથી લઈ રહ્યું અને માત્ર કામગીરી થઈ રહી હોવાની વાતો તંત્ર કરી રહ્યું છે। આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું TV9ના સંવાદદાતા દર્શલ રાવલ પાસેથી। દર્શલ, જે રીતે રાજ્યભરની તસવીર જોવા મળી રહી છે, મચ્છરજન્ય રોગચાળો હોય કે પાણીજન્ય રોગચાળો વધી રહ્યો છે, ખાસ કરીને સુરેન્દ્રનગર જામનગર તેની આસપાસના તમામ વિસ્તારોમાં જે મચ્છરજન્ય રોગો છે તેમાં વધારો થઈ રહ્યો છે, સાથે જે આંકડાઓ વધી રહ્યા છે, આરોગ્ય વિભાગ શું કોઈ કામગીરી કરી રહ્યું છે ખરું? ચિત્રા, હું બોલું તે પહેલા આ બતાવવા માંગી છે, બેન જે છે અહીંયાથી ચાલીને જે નીકળ્યા છે, આ જે પાણી જે છે ગટરના પાણી જે છે, કારણ કે આ જે વિસ્તાર જે છે તે વઢવાણ વિસ્તારમાં જે નવા દરવાજા બહારનો વિસ્તાર જે છે અને તે જગ્યા ઉપર આ જ પ્રકારે જે છે ભૂગર્ભ ગટર જ્યારે અહીંયાથી ઉભરાય છે અને તે પાણી આ પ્રકારે જ અહીંયા ભરાતા હોય છે। આ તમામ અહીંયા આરસીસી રોડ બનેલો છે, પણ આરસીસી રોડ ઉપર આ જ પ્રકારના પાણી હોય છે અને ધીમે ધીમે જે પ્રકારે લોકો કામ કરતા જાય છે, વાસણ ધોતા જાય અથવા કપડાં ધોવે, તે પાણી જેમ જેમ વધે છે તેમ આ પ્રકારે પાણી જે તે રસ્તા ઉપર આવે છે અને પછી ઘરોમાં પણ જાય છે। આ જે ઘર દેખાઈ રહ્યું છે તે ઘરની અંદર પણ પાણી છે અને આ જ પ્રકારે જે અન્ય મકાનો સુધી આ પાણી પહોંચે છે અને તેને લઈને એક રોગચાળો પણ અહીંયા ફાટી નીકળો જે છે અને લોકોને હાલાકી પડે છે। અનેક રજૂઆત છે પરંતુ સમસ્યાનો નિકાલ નથી। આપણી સાથે સ્થાનિકો છે, તેમની સાથે પણ વાત કરશું। કેટલા સમયથી આ પ્રકારની પરિસ્થિતિ અને શું રજૂઆતો ક્યાં ક્યાં કરાઈ છે? ઘણા સમયથી આ પ્રકારની પરિસ્થિતિ છે, એ માટે પ્રશાસનને રજૂઆત કરી, નગરપાલિકા ચીફ ઓફિસરને રજૂઆત કરી, કારોબારી ચેરમેનને રજૂઆત કરી, જ્યારે અહીંયા રોડ ચાલતો હતો ત્યારે પણ રજૂઆત કરી કે તાત્કાલિક આના પાણીનો નિકાલ કર્યા બાદ જ રોડની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવે। કલેક્ટર ઓફિસે પણ અમે એક અરજી કરી, ત્યાં પણ રજૂઆત કરી, તેમ છતાં આજ દિવસ સુધી કોઈ જ ઉપાય આવેલ નથી અને વિસ્તારમાં ઘણા બધા રોગચાળો ફાટી નીકળેલો છે। ડેન્ગ્યુ જેવા, ટાઇફોઇડ, મેલેરિયા જેવા રોગોનો ઉપદ્રવ થઈ ગયો છે। હાલે અમારા વિસ્તારમાં દલિત વિસ્તાર છે, ત્યાં દવાના પણ પૈસા હોતા નથી માણસો પાસે અને એટલી બધી પરિસ્થિતિ ખરાબ હોય છે, તો એ વ્યક્તિઓને આપણી સાથે બીજા પણ છે, અમને પૂછીશું આ પાણી જે આવે છે કઈ જગ્યાએથી, એ પેલો ડેમની પણ એક વાત કરી તમે, કયા પ્રકાર? આ ભોગાવા નદી ઉપર જેકડેમ કરેલ છે, પણ કોઈ જાતનો ઉપયોગ નથી ડેમનો, એટલે એના પણ જેકડેમ ભરાવાના કારણે વાસમાં પાણી ભરાઈ રહે છે અને પાણીના તર ઊંચા આવી ગયા, છંડાસમાં પણ પાણી જતું નથી, તો તો આના આવડતના હિસાબે આ લોકો જેકડેમ કરી દીધા છે। આપ શું કહેશો? વઢવાણ નગરપાલિકા તરફથી ભૂગર્ભ ગટરનું અહીંયા દલિત વિસ્તારમાં જ્યારે આયોજન કરવામાં આવ્યું ત્યારે બિલકુલ નાની એવી પાઇપ ગોઠવી અને ભૂગર્ભ ગટર છલકાય છે, ગંદુ પાણી બહાર આવે છે અને દલિત વિસ્તારમાં ભયંકર રોગચાળો ફાટી નીકળવાનો ભય સેવાઈ રહ્યો છે, ત્યારે અમે વઢવાણ નગરપાલિકાના પ્રમુખ તેમજ ચીફ ઓફિસર સાથે વાત ઘણીવાર વાત કરવા છતાં પણ નિકાલ આવતો નથી અને આજે ગટરની પણ વ્યવસ્થા બરાબર કરવામાં આવી નથી અને જ્યારે સીસી રોડનું કામ થયું ત્યારે અવારનવાર અમે રજૂઆત કરેલી ત્યારે પણ આ લોકોએ ધ્યાન નથી આપ્યું। અમને એવું લાગે છે કે દલિત વિસ્તાર પર તે ઓરમાયું વર્તન લાગતા હોય એવું લાગે છે, વિસ્તારને લઈને આ પ્રકારે એક વર્તન કરાયું હોય તેવો એક આક્ષેપ છે, મહિલાઓને ખાસ કરીને વધારે તકલીફ પડતી હોય છે, આપ શું કહેશો બેન? અહીંયા મહિલાઓ સૌથી વધારે રહેતી હોય છે ત્યારે શું તકલીફ પડે? ઘણીવાર અમે ચીફ ઓફિસરને કીધું છે કે આ નિકાલ નથી આવતો ગટરનો, બધે ગટરો ઉભરાય છે, પાણી લીલ વાળું આવે છે, શું કરવાનું હવે? નિકાલ આવતો ને ચીફ ઓફિસરને ઘણીવાર કીધું, બીમારી રોગચાળો, હા રોગચાળો થયો, ડેન્ગ્યુ થયું ઘરે ઘરે બધે। ચિત્ર, બાળકો પણ જોઈ શકાય છે, બાળકોને પણ અહીંયાથી પસાર થવું પડે છે પાણીમાંથી, જે પ્રકારે તાવ ડેન્ગ્યુની વાત છે, બાળકો પણ અત્યારે ઉધરસ ને ખાંસી ખાઈ રહ્યા છે, બેન તમે શું કહેશો? અત્યારે બીમારી ઘરે ઘરે બીમારી છે, શું છે ઘરે ઘરે બીમારી? ડેન્ગ્યુ થઈ ગયા,
ડેન્ગ્યુ થઈ ગયા છે અને આ પ્રકારની પરિસ્થિતિ ચિત્રા આજે માત્ર નવા દરવાજા વિસ્તાર નહીં પરંતુ તેના આસપાસના વિસ્તાર કે જે નીચાણવાળા વિસ્તાર જે છે અને ગટર લાઇનનો એક આક્ષેપ કરવામાં આવ્યો છે કે જે નવી ગટર લાઇન નખાઈ છે તે બ્લોક થઈ ચૂકી છે અને ભૂગર્ભ જે પાણી જે છે તે બહાર આવી રહ્યું છે તેના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે. રજૂઆત છતાં કોઈ નિકાલ નથી એટલે હવે એક સ્થાનિકોમાં નારાજગી વ્યાપી છે અને લોકો એક માંગ કરી રહ્યા છે કે તેમની આ સમસ્યા જલ્દીથી દૂર થાય કારણ કે ઘણા વર્ષોથી આ પ્રકારની પરિસ્થિતિ છે અને એક તેને લઈને કદાચ કહી શકાય તંત્રની કામગીરી પણ અહીંયા ક્યાંક ખુલ્લી પડી છે અને હવે એક લોકો માંગ કરી રહ્યા છે કે તે આ જે હાલાકી પડી રહી છે તેનાથી એક અહીંયા તેઓને રાહત મળે તેમની સમસ્યા દૂર થાય અને રોગચાળો જે છે જે ફાટી નીકળ્યો છે તેને એક અહીંયા અટકાવી શકાય. ચિત્ર બિલકુલ આભાર દર્શક સમગ્ર મામલે જાણકારી આપવા બદલ. તો આખરે સ્થિતિ કયા પ્રકારની છે અમારા સંવાદદાતા અને કેમેરા પર્સને આપને બતાવી કે જે ગંદુ પાણી છે તેની ઉપરથી લોકો જવા મજબૂર બન્યા છે.